રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ મહાનગરપાલિકા દ્વારા ફાયર એનઓસી અને બીયુ પરમિશનને લઈને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ફાયર એનઓસી અને બીયુ પરમિશન ન હોય તેવા એકમો ધડાધડ સીલ કરવામાં આવી રહ્યા છે, જેને લઈને શૈક્ષણિક સંસ્થાઓ વેપારીઓ સહિતનામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે 60 જેટલા વેપારી શૈક્ષણિક સંસ્થાના એસોસિએશનના મનપા કચેરીમાં ધામા જોવા મળ્યા હતા અને મહાનગરપાલિકાના કમિશનરને સમય વધારવા અંગે માંગ કરવામાં આવી હતી. 13 તારીખથી વેકેશન ખુલવાનું છે એ પહેલા કડક કાર્યવાહીને લઈને સંચાલકોમાં રોષ જોવા મળ્યો હતો. સાથે જ મનપાની ટીમ સંચાલકો સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. અમારી રજૂઆત એ છે કે જે અત્યારનું જે આરએમસી અમારા બધા ઉપર આવીને ચેકિંગ કરી રહ્યું છે અને અમારો જે સમય છે અત્યારે અમારા બાળકોનું ભવિષ્ય માટે વિચારવાનો સમય છે, ત્યારે એ લોકો સેફ્ટી વિશેની વાતો અમને કહે છે. તો એ સેફ્ટી અમારા બધા પાસે છે અને એના માટે અમે બધા બંધાયેલા છીએ અને એ અગર અમારી પાસે નહીં હોય તો અમે પહેલાં એ કરીશું અને પછી અમે અમારા બાળકોને ત્યાં પ્રવેશ આપીશું. ત્યાં સિવાય અમે એક પણ પ્રકારનું કોઈ બી કાર્ય ત્યાં નહીં શરૂઆત કરીએ, એના માટે બી અમે બંધાયેલા છીએ. બીજી વસ્તુ, જે પ્રી સ્કૂલના બચ્ચાઓ છે એ રહેણાંકની જ અંદર બધા જતા આવતા હોય છે, તો અમારી એક એવી એ લોકોને રજૂઆત છે કે અમને એની અંદર જ કામ અમારું શરૂ કરવા દે, કેમ કે એ કોમર્શિયલ થવું અઘરું છે. કારણ કે રહેણાંકની અંદર કોમર્શિયલ બીયુ લઈ આવવું, એજ્યુકેશનલ બીયુ લઈ આવવું એ હાલ ફિલહાલ અત્યારે એટ અ મોમેન્ટ બહુ શક્ય નથી, તો એના માટે અમને પૂરતો સમય આપે. તો અમે એની પાસે એક સમય માંગવા આવ્યા છીએ. બીજી વસ્તુ, અમને અમારું જે સીલ કરેલું પ્રોપર્ટીઝ છે જે બી વ્યક્તિની એને ખોલી દે તો અમે કંઈક કાર્ય શરૂ કરીએ, જેની અંદર અમે જે બી સેફ્ટીની જરૂરિયાતો હોય યા અમને જે બી પાર્ટ ઉપર લાગે છે કે અહીંયા અમે આ કાર્ય કરીએ તો અમને એના માટેનો સમય આપે. તો અમે એક પૂરતો સમય માંગવા આવીએ છીએ અને અમારા બાળકોનું ભવિષ્ય અટકે નહીં, કેમ કે આપણે બધાએ જોયેલું છે એક સમય જ્યારે કોરોના સમય ચાલતો હતો ત્યારે છોકરાઓ ઘરે બેસીને એકને એક ટાર્ગેટ લેતા હતા ગેજેટ ઉપર કે મોબાઈલ જોવું કે ટીવી જોવું, તો એનામાં એ લોકોની એક જે એજ્યુકેશનલ સિસ્ટમ હતી આખી બદલી ગઈ હતી. તો અત્યારે અમે લોકો એ કરીએ છીએ કે એક પાછું ને પાછું રિપીટ ન થાય, એ વર્ષ પાછા ખેંચવા ન પડે. તો અમે એક માંગણી કરીએ છીએ કે અમને અમારું કાર્ય શરૂ કરવા દો, જે બી પ્રિમાઇસિસની અંદર બધી સેફ્ટી હોય, સેફ્ટી ખાસ કારણ કે રહેણાંકમાં જ પ્લે હાઉસ હશે, એટલે તમે એક વસ્તુ વિચારીને રાખજો કે અમને સમય આપજો જેમાં અમે બિઝનેસ પર્પઝથી બિલ્ડિંગ કરાવવા માટે તો અમને સમય જોઈએ છે. આજરોજ અમે રાજકોટના તમામ એસોસિએશનો, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલ તેમજ ક્લાસ કોચિંગ ક્લાસીસ અને તમામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને તમામ વેપારી એસોસિએશન વતી કમિશનર સાહેબને અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે અત્યારે તાજેતરમાં જે સેલિંગની પ્રોસેસ ચાલી રહી છે એ પ્રોસેસમાં વેપારીઓને થોડો સમય આપવામાં આવે. કોઈ બી વેપારીઓ એનઓસી લેવાના વિરોધમાં નથી. સૌથી પહેલાં પ્રજાની સેફ્ટી સૌથી પહેલાં છે, તમામ સ્ટાફની સેફ્ટી સૌથી પહેલાં છે, પરંતુ આ દરેક વસ્તુ ઇમ્પ્લિમેન્ટેશન માટે કોઈ બી હોસ્પિટલ, કોઈ બી બેંક કે કોઈ બી સંસ્થાને થોડો સમય જોઈએ છીએ. તો તાત્કાલિક સેલિંગની પ્રોસેસ કરવી એના કરતાં યોગ્ય સમય આપવામાં આવે. યોગ્ય સમય મર્યાદા પૂરી થયા પછી જો કોઈ પણ ક્લાસીસ કે કોઈ પણ સંસ્થા આ એનઓસી લેવામાં અથવા તો કોર્પોરેશનના નિયમ મુજબની પ્રણાલી પૂર્ણ કરવા માટે સમર્થ ના હોય તો એ સમયે સેલિંગની કાર્યવાહી કરવામાં આવે તો વધુ યોગ્ય ગણાશે. પણ અત્યારે દરેક સંસ્થાને થોડો સમય આપવામાં આવે કોર્પોરેશનના જે નોર્મ્સ પ્રમાણે, તેમજ શું અત્યારે પ્રોસેસ છે તમામ લોકો એનાથી અજાણ છે, નવી ફાયર એનઓસી શું છે એના માટેની શું પ્રોસેસ છે, તો એમના માટે લોકોને માહિતગાર કરવામાં આવે એવી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની માગણી છે. અત્યારે મુશ્કેલી એ પડી રહી છે કે લોકો પાસે ફાયર એનઓસી બી છે, પરંતુ ડિસેમ્બર 2023માં જે પણ કંઈ નવા નિયમો આવેલા છે, ફાયર એનઓસીમાં જે ફેરફાર આવેલા છે, તો એ ફેરફારથી વેપારીઓ અને સંસ્થાઓ અજાણ છે. તો એમના વિશે પહેલાં માહિતી આપવામાં આવે અને એમના માટે થોડો સમય આપવામાં આવે, ત્યારબાદ સેલિંગની પ્રોસેસ કરવામાં આવે. સમગ્ર મામલે મનપા કમિશનર ડીપી દેસાઈનું નિવેદન સામે આવ્યું છે. ફાયર એનઓસી અને બીયુ પરમિશનને લઈને એસઓપી જાહેર કરવામાં આવશે. એસઓપી બાદ શાળાઓ અને વેપારીઓને ફરી ચાલુ કરવાની છૂટ આપવામાં આવશે. આજે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, પ્રી સ્કૂલ એસોસિએશનના પ્રતિનિધિઓએ એક સાથે આવી અને એક આવેદનપત્ર આપ્યું છે અને આવેદનપત્રની સાથે સાથે જે છેલ્લા રાજકોટ ગેમ ઝોનનો દુઃખદ બનાવ બન્યો ત્યારબાદ સમગ્ર રાજ્યમાં જે લોકો વધારે પડતા એકત્રિત થાય છે તેવા એકમોની સામે સઘન તપાસણી કરી, તેઓની પાસે ફાયર એનઓસી બીયુ છે કે કેમ, કાયદાનું કમ્પ્લાયન્સ છે કે કેમ એની સઘન તપાસણી કરી અને જ્યાં ન હોય ત્યાં આગળ સીલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી. એમાં
મને એ જણાવતા ખૂબ સારું લાગે છે કે એસોસિએશને પણ એ લોકો કાયદાની માં જે જોગવાઈઓનું પાલન કરવાનું થાય છે એમાં પાલન કરવા માટે એ લોકોએ પણ હકારાત્મક એટિટ્યૂડ બતાવેલો છે. જે બાબતોને સીલ કરેલી છે, મુખ્યત્વે રજૂઆત એવી હતી કે ફાયર એનઓસી મેળવવામાં, બીયુ મેળવવામાં તેઓને સમય આપવામાં આવે. આ રજૂઆતના ધ્યાને લઈ અને આજે સામૂહિક રીતે આવ્યા છે, પણ વ્યક્તિગત રીતે અથવા અલગ અલગ એસોસિએશનના રૂપે લગભગ 2-3 દિવસથી અમને આ અંગેની રજૂઆતો મળ્યા કરે છે. તો સૌ પ્રથમ અમે જ્યારે આ સીલિંગની કાર્યવાહી કરી ત્યારે પહેલું મહત્ત્વનું પગલું એ ભરેલું હતું કે જે એકમોએ ફાયર એનઓસી લેવા માટેની કાર્યવાહી હાથ ધરવાની થાય છે, બીયુ માટે મેળવવાની કાર્યવાહી હાથ ધરવાની થાય છે, ઇમ્પેક્ટની અરજીનો સમયગાળો હજુ ચાલુ છે, તો ઇમ્પેક્ટ હેઠળની અરજી કરવા માટેનો સમયગાળો ચાલુ થાય છે, ગેરકાયદેસર જે બાંધકામો છે એમાં અમુક સંસ્થાઓએ એને દૂર કરવા માટે પણ અમને રજૂઆત કરેલી હતી. તો પહેલાં આપણે એમને આવી કાર્યવાહી કરવા માટે લગાડવામાં આવેલા સીલ ખોલવાનો નિર્ણય લીધેલો છે અને એના અનુસંધાને લગભગ 200 થી 225 જેટલા એકમોને આપણે સીલ પણ ખોલી આપેલા છે. હવે વાત રહી ફાયર કમ્પ્લાયન્સ માટેની જરૂરી કાર્યવાહી કરવા માટેની, એવી પણ રજૂઆત છે કે જેમાં ફાયર એનઓસી મળી ગયેલું છે પરંતુ બીયુ પરવાનગી મેળવવામાં અથવા ઇમ્પેક્ટ હેઠળ અરજી કરી અને એને નિયમિત કરવામાં સમય જાય છે, તો આવા બધા જે ઘટનાઓ અને ધ્યાન ઉપર આવે છે. અગાઉ ફાયર એનઓસી પણ મેળવેલું હતું પણ સમય સંજોગોમાં એને રિન્યૂ નથી કરાવી શક્યા, એવા પણ બાબતોની લઈને રજૂઆત થઈ છે. અમે સમગ્ર રાજ્યના જે મહત્ત્વના કોર્પોરેશન છે, મ્યુનિસિપલ કોર્પોરેશન, એની સાથે હું પણ સંપર્કમાં છું સતત, અને દરેક કોર્પોરેશનમાં આવી રજૂઆતને મળ્યા બાદ જે અલગ અલગ પ્રકારની પરિસ્થિતિઓ પ્રવર્તે છે એ પરિસ્થિતિની અંદર હવેના પછીના સમયગાળામાં કાયદેસરતા દરેક એકમો મેળવે એના માટેની વિવિધ કાર્યપદ્ધતિઓ એક SOP બનાવવાનું એક અમે વિચારી રહેલા છીએ. 1-2 દિવસની અંદર આવા અલગ અલગ તમામ પરિસ્થિતિમાં, જેની પાસે ફાયર એનઓસી છે પણ બીયુ નથી, જેની પાસે બીયુ છે પણ ફાયર એનઓસી નથી મેળવેલું, જેની પાસે ફાયર એનઓસી મેળવેલું છે પણ રિન્યૂ નથી કરાવેલું, આવી અલગ અલગ પરિસ્થિતિ પ્રમાણે આગળ કેટલા પ્રકારે આપણે એમને સમય આપી શકાય તેના માટેની અમે સક્રિય વિચારણા અમે કરી રહેલા છીએ અને 1-2 દિવસની અંદર આ અંગે ચર્ચા વિચારણા કરી તમામ કોર્પોરેશનની સાથે એમના દ્વારા આપવામાં આવેલી કાર્યપદ્ધતિઓનો પણ અભ્યાસ કરી અને 1-2 દિવસમાં રાજકોટ મહાનગરપાલિકા પણ આ અંગે યોગ્ય નિર્ણય લેશે.